નમસ્કાર. આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે. અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ અડાવડું વાતાવરણ કર્યું હોમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલા ઠરાવ સરવાનું મતે કર્યો હતો, ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પછ્યા પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતનો એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે હવે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોનરા જો તો ફોર્ચ્યુનર, પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લાઈ છે. મારા પહેલા પણ ઇનોવા હતી, એક બીજી થાર ગાડી પણ હતી, બે ગાડી હતી એના પહેલા પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લઈ દો. એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે, પણ બધા વરસાદનું નાન વાતાવરણ જોયું એટલે મેં કીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2017માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે, પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે અને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડા લઈને ઠરાવ કરો નવેસરથી, એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માળ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો, બાકીનો પછી જે હશે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લઈશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન, અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, એના જે નિયમમાં આવતું હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાયા જે તે કરીને કાયદેસર હાલ્યું નહીં, ઉતારવાનું ચાલુ કર્યું. આ બે જ પ્રશ્નો, આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન બિવેદન આપી લીધું હશે, અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી લેજો આપશે. સર્વાનુમતે બધું કામ બી કર્યા છે. આના સિવાય બીજો કોઈ